જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આજે આપણે ભારતના ઇતિહાસ વિશે જોઈશું. ઓકે, આજના આપણા પ્રથમ લેક્ચરમાં આપણે ભારતના ઇતિહાસથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે આપણી આવનારી ક્લાસ 3ની તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. જેમ કે પોલીસ કોન્સ્ટેબલ છે, એએસઆઈ, પીએસઆઈ છે, આ તમામ પરીક્ષાની અંદર ભારતનો ઇતિહાસ પૂછાતો જ હોય છે. તો આપણે સંપૂર્ણ ભારતના ઇતિહાસને આવી સરસ મજાની રીતે સ્ટેપ બાય સ્ટેપ કવર કરશું. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ ભારતનો ઇતિહાસ. તો જ્યારે પણ આપણે મિત્રો ઇતિહાસ વિશેની ચર્ચા કરતા હોઈએ, તો નોર્મલી એને આપણે ત્રણ ભાગમાં વહેંચતા હોઈએ છીએ. કેવી રીતે ઇતિહાસને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ? તો કે ભાઈ, પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. એવી રીતે ગુજરાતને પણ આપણે આવી રીતે ત્રણ પ્રકારે વહેંચશું અને એના વિશે પણ અભ્યાસ આગળના લેક્ચરોમાં આપણે કરીશું. અત્યારે આપણે ભારતની વાત કરી રહ્યા છીએ. તો મિત્રો, સૌ પ્રથમ જે સવાલ થાય કે ભાઈ આ ઇતિહાસ નામનો જે મિત્રો જે શબ્દ છે તે ક્યાંથી ઉતરી આવ્યો, એટલે કે આ શબ્દનો ઉલ્લેખ સૌ પ્રથમ આપણને ક્યાંથી મળે છે? આવો પ્રશ્ન કદાચ પરીક્ષામાં પૂછાઈએ. તો યાદ રાખશો મિત્રો, ભાઈ આ ઇતિહાસ નામના શબ્દનો સૌ પ્રથમ જે ઉલ્લેખ છે તે આપણા સૌથી પ્રાચીન વેદ એવા અર્થવ વેદમાં ઇતિહાસ શબ્દનો સૌ પ્રથમ આપણને ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, તો આ પ્રશ્ન કદાચ પૂછાઈ શકે છે. એવી રીતે ઇતિહાસને આપણે અંગ્રેજીમાં હિસ્ટ્રી કહેતા હોઈએ છીએ. આ હિસ્ટ્રી નામનો જે શબ્દ છે, આ હિસ્ટ્રી નામનો મિત્રો જે શબ્દ છે તે ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી ઉતરી આવ્યો છે. તો આ એક મિત્રો બેઝિક વાત થઈ ઇતિહાસ વિશે, કે ભાઈ આ ઇતિહાસ શબ્દ ક્યાંથી આવ્યો છે. હવે મિત્રો, ભારતીય ઇતિહાસની શરૂઆત કરીએ ત્યારે પ્રાચીન ભારતના ઇતિહાસથી શરૂઆત થતી હોય છે અને તેમાંનું પ્રથમ ચેપ્ટર છે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો આ પ્રથમ ચેપ્ટર વિશે આજના વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ પ્રાચીન ભારતના ઇતિહાસને જાણવાના સ્ત્રોતો. તો ચાલો મિત્રો, જ્યારે પણ મિત્રો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોની વાત આવતી હોય છે કે ભાઈ પ્રાચીન ભારતનો ઇતિહાસ આપણે કેવી રીતે જાણી શકીએ છીએ, તો કયા કયા તે સાધનો છે તેના આધારે આપણે જે ભારતનો ઇતિહાસ છે આપણે જાણી શકતા હોઈએ છીએ. તો તેની અંદર મિત્રો પુરાતાત્વિક સ્ત્રોતો હોય છે અને સાહિત્યિક સ્ત્રોતો પણ હોય છે. એના આધારે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ વિશે માહિતી મેળવી શકીએ છીએ કે તે સમયની સામાજિક આર્થિક સ્થિતિઓ કેવી હતી. તો મિત્રો, વાત કરીએ આપણે પુરાતાત્વિક સ્ત્રોતની, તો પુરાતાત્વિક સ્ત્રોતોની અંદર જે અભિલેખો છે, સ્મારકો છે, સિક્કાઓ છે, મૂર્તિઓ છે અને ચિત્રકલાનો સમાવેશ થતો હોય છે. એવી રીતે જે સાહિત્યિક સ્ત્રોત છે તેની અંદર ધાર્મિક સાહિત્ય, ઐતિહાસિક સાહિત્ય, સંગમ સાહિત્ય અને વિદેશી પ્રવાસીઓની નોંધપોથીઓનો સમાવેશ થાય છે. એવી રીતે મિત્રો વાત કરીએ તો ભાઈ જે આને આપણે બીજી રીતે પણ વર્ગીકૃત કરી શકીએ છીએ કે ભાઈ અલેખિત સાધનો અને લેખિત સાધનો. અલેખિત સાધનોની અંદર જે પ્રાચીન પથ્થરો છે, ધાતુઓ છે, માટીના વાસણો છે, હાડપિંજરો છે, મુદ્રાઓ છે, આ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? ભાઈ લેખિત સાધનોમાં થાય છે. એવી રીતે અલેખિત સાધનોની મિત્રો અલેખિત સાધનો છે અને લેખિત સાધનોની અંદર તો ધાર્મિક સાહિત્ય, ઐતિહાસિક સાહિત્ય, ઓકે સંગમ સાહિત્ય, આ તમામનો સમાવેશ શેમાં થશે? આ તમામનો સમાવેશ જે છે તે લેખિત સાધનોમાં થશે. ઓકે, એવી રીતે મિત્રો આગળ વધીએ તો ભાઈ પ્રાચીન લેખોને વાંચી તેને આધારે ઇતિહાસનું વર્ણન કરવાના અભ્યાસને પુરા લેખાભ્યાસ કહે છે. ખાસ અગત્યનું મિત્રો છે, એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ જાય કે ભાઈ પ્રાચીન લેખોને વાંચી તેને આધારે ઇતિહાસનું વર્ણન કરવાના અભ્યાસને પુરા લેખાભ્યાસ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં મિત્રો આના માટે સરસ મજાનો શબ્દ છે, તે પણ ખાસ યાદ રાખવો જરૂરી છે. આ પુરા લેખાભ્યાસને અંગ્રેજીમાં પેલિયોગ્રાફી કહેવામાં આવે છે. ઓકે, પેલિયોગ્રાફી અંગ્રેજીમાં આને કહેવામાં આવે છે. આ શબ્દ મિત્રો આપણે ખાસ યાદ રાખશું. ઓકે, આ જીપીએસસીમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, જીપીએસસીની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો અંગ્રેજીમાં પુરાલેખ અભ્યાસને પેલિયોગ્રાફી કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ મિત્રો વાત કરીએ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. શું છે આ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ? તો એક ભાઈ પુરાતાત્વિક જે અવશેષો છે તેનો સમય નક્કી કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. રેડિયો એક્ટિવ સંસ્થાનિક, ઓકે સંસ્થાનિકને આપણે અંગ્રેજીમાં આઇસોટોપ કહેતા હોઈએ છીએ, કે ભાઈ રેડિયો એક્ટિવ સંસ્થાનિક C14 એટલે કે કાર્બન 14 ઉપયોગ આ રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં કરવામાં આવે છે. ઓકે, ત્યારે મિત્રો આગળ વધીએ. આગળનો પોઈન્ટ શું કહે છે? તો ભાઈ સજીવોના
સજીવો જ્યારે અવસાન પામે ત્યારે તેનું કાર્બન 0.05 થી 12 ની વચ્ચે સ્થિર રહે છે. ઓકે, તમામ સજીવોમાં જે કાર્બનનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં હોય છે, પરંતુ જે સજીવો જે મૃત્યુ મિત્રો પામે છે ત્યારે તેમાં કાર્બનનું પ્રમાણ કેટલું થતું હોય છે, 0.05 થી 12 ની વચ્ચે સ્થિર રહેતું હોય છે. ઓકે, ત્યાર મિત્રો આગળના પોઈન્ટ તરફ આગળ વધીએ. તો મિત્રો જોઈએ આપણે પ્રાચીન ભારતની જાણવાના તમામ જે સ્ત્રોતો જોયા, તેમાં પુરાતાત્વિક સ્ત્રોતની અંદર પહેલો સ્ત્રોત આપણે જોયો હતો અભિલેખ. હવે આ અભિલેખો વિશે ડિટેલમાં ચર્ચા કરવાની થશે. તો તેની અંદર તમે જોઈ શકો છો અહીં અભિલેખો. તો કે ભાઈ એશિયા માઇનોર અથવા તો મધ્ય એશિયા માઇનોરના બોગજ કોઈ નામના સ્થળેથી મળેલો ઈસવીસન પૂર્વ 1400 નો બોગજ કોઈ શિલાલેખ સૌથી પ્રાચીન શિલાલેખ છે. ઓકે, તો એવો પ્રશ્ન પૂછે કે ભાઈ વિશ્વનો સૌથી પ્રાચીન શિલાલેખ કયો, તો બોગજ કોઈનો શિલાલેખ. ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ ભારતમાં બ્રાહ્મી લિપિના ઉદ્ભવ સાથે લખાણનો પ્રારંભ થયો. ત્યારબાદ કોઈ જોઈએ તો ભાઈ ભારતનો સૌથી પ્રાચીન શિલાલેખ કયો છે, તો આપણા બધાને ખબર જ હશે કે ભાઈ જે અશોકનો શિલાલેખ છે તે ભારતનો સૌથી પ્રાચીન શિલાલેખ છે. ઓકે, આ શિલાલેખ ક્યાં, અશોકનો શિલાલેખ ક્યાં સમયનો છે, તો ઈસવીસન પૂર્વ 300 ની આસપાસનો અશોકનો શિલાલેખ છે. આ અશોકના શિલાલેખની લિપિ કઈ છે, તો લિપિ ખાસ મિત્રો યાદ રાખશું 4 લિપિ છે. ઓકે, આ પ્રશ્ન તલાટીમાં પૂછાઈ ચૂક્યો છે, વિધાન સ્વરૂપે આ પ્રશ્ન આવ્યો હતો. ભાઈ જે અશોકનો શિલાલેખ છે તે બ્રાહ્મી લિપિ, ખરોસ્તી લિપિ, યુનાની અથવા તો ગ્રીક લિપિ અને અર્માઇક લિપિ, આ 4 લિપિમાં અશોકનો શિલાલેખ છે. ઓકે, ત્યારબાદ મિત્રો આપણે અશોકના શિલાલેખની સૌ પ્રથમ શોધ કરી હતી, તો કર્નલ ટોડે તેની શોધ કરી હતી. ઓકે, અને જેમ્સ મિસિપે આ અશોકનો જે શિલાલેખ છે તેને ઉકેલ્યો હતો, આપણે યાદ રાખશું. અને જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે એ તો બધાને ખબર જ હશે. ત્યારબાદ મિત્રો વાત આપણે અભિલેખોની કરી રહ્યા છીએ, તો અભિલેખ અને શાસક, ઓકે, કયા ઘણા બધા અભિલેખો છે તે કયા શાસકના છે તે પણ આપણે ખાસ યાદ રાખવું પડશે. આ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે અને જોડકા સ્વરૂપે આપણી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાઈ શકે છે, મોસ્ટ આઈએમપી છે. તો જોઈએ કે ભાઈ જે હાથી ગુફાનો જે મિત્રો અભિલેખ છે તે ખારવેલના રાજાનો છે. ઓકે, જે કલિંગના રાજા ખારવેલ છે તેમનો હાથી ગુફાનો અભિલેખ છે. એવી રીતે મિત્રો જૂનાગઢનો અભિલેખ રુદ્રદામનનો છે. એવી રીતે નાસિક, ઓકે, મહારાષ્ટ્રમાં આવેલું જે નાસિક છે, આ નાસિકનો જે મિત્રો અભિલેખ છે તે ગૌતમી બારાસરીનો છે. એવી રીતે જે પ્રયાગનો જે અભિલેખ છે તે સમુદ્રગુપ્તનો છે. એવી રીતે જે એહોલનો અભિલેખ મિત્રો જે છે તે કોનો છે, તે પુલકેશી બીજાનો છે. એવી રીતે મંદસૌરનો અભિલેખ છે તે મારવાના રાજા યશોધર્મનનો છે. એવી રીતે જે ગ્વાલિયરનો જે મિત્રો અભિલેખ છે તે કેનો છે, રાજા ભોજનો છે. દેવપાટાનો જે અભિલેખ છે તે વિજયસેનનો છે. ઓકે, તો મિત્રો આટલું જોયું આપણે અભિલેખો વિશે ચર્ચા કરીએ. હવે નેક્સ્ટ ચર્ચા કરીએ મિત્રો સ્મારક વિશે.